છે ને મન, એ કહેવત છે, મન મરે માયા મરે મર મર જાત સરી મન મરે માયા મરે બધું મરી જાય, આશા તૃષ્ણા મરતી નથી. પણ એ આશા અને તૃષ્ણા ઈશ્વર તરફ ભળી જાય ને તો જીવનું કલ્યાણ છે. અત્યારે આશા શું હોય ખબર છે? એક જ આશા હોય, બધાને પૈસાદાર જ થવું છે. પૈસા વિના કશું, અહીંયા આવેલો પૈસા વિના કશું થયું? આ પહેવાય ના જ આપણને બાર, હતા તો આયા અંદર, નહી તો ક્યાં આવત? બધી વસ્તુ સાચી, પણ વૃત્તિ ઈશ્વર તરફની હોવી જોઈએ. આપણા વડવાઓ કમાતા એવું નતા, નતા કમાતા, અને ભગવાનને કહેતા, હે પ્રભુ એટલું આપો જો જેમાં કુટુંબ સમાય, હું પણ ભૂખ્યો ન રહું અને સાધુ પણ ભૂખ્યો ન જાય. હવે આપણે શું કરીએ છીએ? મોટર વસાવી મેં તો બંગલા બનાવ્યા, મોટર વસાવીએ બંગલા બનાવીએ, હવે તો એવી એવી ગાડીઓના નામ લે કે હરા આવડતા નથી આપણને. હવે તો એવી ગાડીઓ નીકળી, કેવી કેવી નીકળી ને? આપણી વૃત્તિ એ બધું વસાવવામાં લાગી ગઈ છે. કેમ? લુકિંગ ગુડ. હું આ લાઈશ ને લોકો એમ કે ઓ હો 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 આ ભાઈ જોડે જો જોરદાર ગાડી છે. આવું ઘણા બધા લોકો ઘણી બધી મેન્ટાલિટી જીતા હોય છે ને આપણે. પરંતુ વાલા કુટુંબીજનો, આપણે જે પણ લાવીએ ને, હું એમ નથી કીધું ના લાવો, એનાથી સારું પોતાનું ચાર્ટર પ્લેન લાવો, લો હું તો કાલે રાજી છું. પણ આપણે એમ કહો, કાલે ચાર્ટર પ્લેન આવે ને ભગવાનને યાત્રા કરાવો લઈ જાઓ, લો. આપણી વૃત્તિ સમા છે, ઈશ્વર તરફ આપણી વૃત્તિ હોય ને તો સંસારમાં બધું હોય ને તો પણ બધી જ વસ્તુ સારી જ છે. પણ જો આપણી વૃત્તિ બદલાઈ ગઈ, હું મારા માટે મારા પરિવાર માટે લઈને આવું, તો વાત પતી. બધું જ ભોગવો વાલા કુટુંબીજનો, ઈશ્વરે આ બધું ભોગવવા માટે જ મોકલ્યા છે. પણ ઈશ્વરને આગળ રાખો, એના માટે આપણને ત્યાં ભગવાનની સેવા આપી છે. કેમ? ભગવાન આપણા ત્યાં આવે છે તો વ્રજનું સુખ મૂકીને આવે છે ને. ભગવાન આપણા ત્યાં લાલન આપણે લાવીએ તો નથી કહેતા એ મૂર્તિ છે, એ મૂર્તિ છે, મૂર્તિ નથી, એ સ્વયં ભગવાન પોતે આપણા ત્યાં આવ્યા છે. અને ભગવાન વ્રજનું સુખ મૂકીને આપણા ઘેર આવે છે આપણી સેવાનો સ્વીકાર કરવા માટે. હવે જો એ વૈકુંઠમાં કઈ ઓછું હોય, હે ઓછું જ ના હોય ને, પણ જો ભગવાન એ વ્રજનું સુખ મૂકી અને આપણા ત્યાં આવતા હોય તો આપણે એને બીજું કશું ના આપી શકીએ. આપણી બધી વૃત્તિ તો એને આપી શકીએ ને. આપણી વૃત્તિ માટે આ કથાઓ છે વાલા કુટુંબીજનો. આપણે જે સંસારમાં વૃત્તિ રાખીએ છીએ તે વૃત્તિ ભગવાનમાં મય બની જાય, ભગવાનમય થઈ જાય. આપણે ભગવાન ના થઈ જઈએ અને ભગવાન આપણા થઈ જાય, એના માટે કથા છે. બાકી પ્રેમીને કહી દેવું આઈ લવ યુ એ તો બહુ ઈઝી છે, એવો કાલ કહી દો લો આઈ લવ યુ. પણ ભગવાનને ભક્તિ માર્ગ છે સુરાનું નહીં કાયરનું કામ. મીરા એમને એમ ના કહી શકે, મેરો તો ગિરધર ગોપાલ દૂજો ન, એના માટે તો કેટલું સામર્થ્ય હોય ત્યારે આ વસ્તુ બોલાય. એમને એમ ના આવે, એમને મીરા આજે અમર નથી થઈ ગઈ. મીરાના ભક્તના ચરિત્ર, મીરા એ એના ભક્ત ચરિત્રો વાંચો, એમની કેવા 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 ચરિત્ર, એમની સાથે કેવી કેવી ઘટનાઓ ઘટી છે, કેવી કેવી વસ્તુ અને કેવી અવસ્થાઓમાંથી તે પસાર થયા છે. ભલે રાણી હતા પણ એમને બહુ દુઃખ સહન કર્યું છે ભગવાનને. એમને એમ થોડા વિષના પાલા અમૃતના બની જાય સાહેબ, હે એમને એમ નથી બનતા. કેટલી અવસ્થાએ એ ઈશ્વર તરફ અને ઈશ્વર માં લાગી ગયા હશે ત્યારે અમૃત વિષ બની જાય છે. ઘણી વખત આપણને એવું લાગે આ કલ્પિત વાતો હશે, નહીં નહીં નહીં,
આ કલ્પિત વાતો નથી. અને કહે છે જ્યારે આ ચાર વસ્તુ શુદ્ધ થાય અને ચાર વસ્તુ શુદ્ધ થયા પછી જન્માંતરે ભવે પુણ્યમ તદા ભાગવતમ લભે. અને જન્મના અંતરે કંઈક સત્કર્મ પુણ્ય કર્મો થયા હોય ત્યારે શ્રીમદ ભાગવત સાંભળવાનો આપણને અવસર મળે છે અને શ્રીમદ ભાગવતમાં બેસવાનો અને કથા સાંભળવાનો આપણને અધિકાર મળે છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. એટલે આપણે બધા પોતાની જાતને ભાગ્યશાળી માનવું, તમે પણ રાજેન્દ્રભાઈ અને અમીષાબેન પોતાના પરિવારને ભાગ્યશાળી માનજો કે તમને આવા દિવ્ય અને દુર્લભ સ્થાનની અંદર ભગવાને પોતાના પિતૃઓના કલ્યાણને પુણ્ય સ્મરણમાં કથા કહેવાનો અવસર આપ્યો છે. તો આનાથી વિશેષ કૃપા બીજી ભગવાનની કઈ ન હોઈ શકે. કહે છે આટલું બધું વિશેષ છે આ શ્રીમદ ભાગવત, એનું કારણ શું? તો એક કથા કરતા કહે છે, એ પરીક્ષિતે કથા વક્તું સભાયા સંસ્થિતે સુકે સુધા કુંભમ ગૃહીત્વૈવ દેવાસ્તત્ર સમાગમં સુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલા સુરાઃ કથા સુધા પ્રયચ્છસ્વ ગૃહૈત્વૈવ સુધામિમ. એક વખત રાજા પરીક્ષિત ઇન્દ્રપ્રસ્થ નગરીના રાજા પાંડવોના એમાં અર્જુન અને અર્જુનના દીકરા અભિમન્યુ અને અભિમન્યુના દીકરા હતા પરીક્ષિત. ઇન્દ્રપ્રસ્થ નગરીના રાજા હતા, સમગ્ર આર્યવર્ત ઉપર સપ્ત દ્વીપ મહિમ પૃથ્વી આ સાતે દ્વીપોથી યુક્ત જે પૃથ્વી હતી એની ઉપર પોતાનું આધિપત્ય હતું. એક વખત એમને શ્રાપ મળ્યો કે સાતમા દિવસે તમને તક્ષક નામનો નાગ કરડશે અને તમારું મૃત્યુ થશે. આવો જ્યાં શ્રાપ મળ્યો ત્યાં એ રાજા પરીક્ષિત રાજપાટ છોડી અને ચાલી નીકળ્યા. ચાલી નીકળ્યાની સાથે એમને સુખદેવજી મહારાજે કથા સંભળાવી. કથા સંભળાવી અને કથા સંભળાવતાની સાથે એ પરીક્ષિત રાજા ભગવાનના ધામમાં પહોંચી ગયા, ભગવાનમાં ભળી ગયા.